રાજ્યભરમાં કમોસમી વરસાદ થયો છે ત્યારે કચ્છમાં થયેલા માવઠાએ ખેડૂતોની માઠી દશા કરી છે કમોસમી વરસાદને કારણે કચ્છમાં કેરી ચીકુ દાડમના પાકને નુકસાન થયું છે ઉપરાંત ઈસબગુલ ધાણા જીરું અરંડાના તૈયાર પાક નિષ્ફળ ગયા છે કમોસમી વરસાદને કારણે એક તો કરા પડ્યા છે કરા પડવામાં ઈસબગુલ જે પાકેલા હતા એકદમ એ સંપૂર્ણ નાશ થયો છે અને બીજા જે ફળફડાદી જે પાકો છે આંબા છે ચીકુ છે દાડમ છે એ પણ બધા નાશ પામેલા છે અને એરંડા જે હતા એ પાકેલા હતા એ ખરી ગયા છે હાવ અને બાકીનો જે શાકજીરો હતો અમુક લેવાઈ ગયા હતા અને અમુક જે નથી લેવાના જે કાચા હતા એ કારો થઈ ગયો છે એટલે સંપૂર્ણ પાક નાશ થઈ ગયા છે પાકને મોટું નુકસાન થયું હોવા છતાં પણ સરકાર અથવા તંત્ર દ્વારા કોઈ જ રાહત આપવામાં આવી નથી એટલું જ નહીં નુકસાનીનો સર્વે કરવાનો પણ તસદી નથી લીધી ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ ઓફિસોમાં સર્વે બેઠા બેઠા કરી નાખે છે પાક નિષ્ફળ જવાની વાસ્તવિકતા સરકાર સામે આવતી જ નથી સરકારી અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા સર્વે કરી નાખે છે કે ભાઈ એ નુકસાન થયું નથી કેમ કે સરકારનો દબાણ હોય અથવા તો કોઈ બીજો કારણ એ લોકો સર્વે બતાડતા નથી અને જે હકીકતે પરિસ્થિતિ છે ખેડૂતની કે કેટલું નુકસાન છે એ બતાડવા એ લોકો તૈયાર નથી એટલે બેસ ઓફિસમાં બેસી અને સર્વે કરી નાખે જો સ્થળ ઉપર આવીને સર્વે કરે તો સાચી પરિસ્થિતિની ખ્યાલ આવે અને ખબર પડે કે હકીકતે ખેડૂતને નુકસાન થયું છે અને એને ખેડૂતને ખેડૂતને એનો હક મળવો જોઈએ તો રાહત મળે થયેલા માવઠાને પગલે ખેડૂતો નુકસાની વેઠી રહ્યા છે ત્યારે સરકાર તેને નજરઅંદાજ કરવાને બદલે ખેડૂતોને રાહત આપવાના પગલા ભરે તેવી જગતના તાતની માંગ છે કેમેરામેન નરેશ ભૂટિયા સાથે સુધીર ખત્રી વીટીવી ન્યૂઝ ભુજ